કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો તેના વિશે સમજૂતી મેળવવાની છે આ ચેપ્ટર કુલ અગિયાર ગુણનું છે પરીક્ષામાં એક પાંચ માર્કનો અને છ માર્કનો દાખલો આવી રીતે અગિયાર ગુણનો પૂછાઈ શકે અથવા તો અગિયાર ગુણનો વાર્ષિક હિસાબનો એક દાખલો પણ પૂછાઈ શકે અહીંયા આપણે કંપનીના વાર્ષિક હિસાબો છે તેમાં મુખ્ય બે પત્રકો તૈયાર કરવાના છે સૌ પ્રથમ આપણે પાકું સરયું એટલે શું તો કંપનીનું પાકું સરોયું છે તેનું માળખું તમને આપણે આ વિડીયો દ્વારા છે સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમારે આ માળખું જ પાકું કરવાનું છે આ માળખામાં જે ક્રમમાં છે તે મુજબ જ હેડિંગમાં તમારે વિગતો મૂકતી જવાની છે એનો મતલબ એમ થયો દરરોજ તમે એક વખત માળખું લખશો તો તમને વાર્ષિક હિસાબના અગિયારમાંથી અગિયાર ગુણ મળી જશે ચાલો આપણે સૌપ્રથમ કંપનીના પાકાશરામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી મેળવીએ સૌપ્રથમ ઇક્વિટી અને જવાબદારીઓ ઇક્વિટી અને જવાબદારીમાં સૌથી પહેલું હેડિંગ આવે છે શેર હોલ્ડર્સના ભંડોળ શેર હોલ્ડર્સના ભંડોળમાં નંબર એક શેર મૂડી અને બીજું અનામત અને વધારો આ રીતે એક અને બે નંબર તમારે દર્શાવવાના થશે બીજું એડિંગ આવે છે બિનચાલુ જવાબદારી તેમાં તમારે સૌપ્રથમ લાંબા ગાળાના ઓછેના નાણાં ત્યારબાદ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ ત્યારબાદ લાંબા ગાળાની જોગવાઈઓ આ રીતે કુલ ત્રણ હેડિંગ આવશે આપણું ત્રીજું હેડિંગ ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીમાં આપણે સૌ પ્રથમ ટૂંકા ગાળાના ઉછીના નાણાં ત્યારબાદ વેપારી દેવા ત્યારબાદ અન્ય ચાલુ જવાબદારીઓ અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈઓ આ રીતે આપણે ઇક્વિટી અને જવાબદારી એટલે કે જે આપણે પાકાશરાયમાં અગાઉ આપણે શીખી ગયા તેમાં જે મૂડી દેવા બાજુ હતા તેમાં આપણે અહીંયા ઇક્વિટી અને જવાબદારી આ હેડિંગ નીચે આવી રીતે ત્રણ હેડિંગ છે તે દર્શાવવાના થશે ચાલો હવે આપણે મિલકત લેણા બાજુ જે હોય છે તેમાં જે મિલકતો દર્શાવવાની છે તેને હેડિંગ જોઈએ હવે આપણે મિલકતોમાં સૌ પ્રથમ નંબર એક ચાલુ મિલકતો તેમાં આપણે કાયમી મિલકતો દર્શાવશું કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદૃશ્ય મિલકત બંને અલગ અલગ દર્શાવવાની થશે ત્યારબાદ ચાલુ રોકાણો ત્યારબાદ લાંબા ગાળાની લોંધિરણ અને અન્ય ચાલુ મિલકતો બીજું એડિંગ આપણું આવે છે ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં આપણે સૌ પ્રથમ ચાલુ રોકાણો ત્યારબાદ મળવાની ત્યારબાદ માલ સામગ્રી ત્યારબાદ વેપારી લેણાં ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ ત્યારબાદ ટૂંકા ગાળાના લોન ધિરણ અને છેલ્લે અન્ય ચાલુ મિલકતો આ ક્રમમાં જ તમારે પાકુ સરયું તૈયાર કરવાનું થશે હવે આપણે આ પાકાસરણ લખતા દાખલાઓ છે તેની સમજૂતી મેળવીએ ચાલો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર જોઈએ નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ તન સત્તરના રોજ લેવામાં આવી હતી આ બાકીઓ પરથી કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીનું તારીખ એકત્રીસ તન સત્તરના રોજ પાકાશરાયની મિલકતો દર્શાવતું પત્રક તૈયાર કરો અહીંયા આપણને મિલકતો આપી દીધી છે બધી ચાલુ રોકાણો બાર હજાર રૂપિયા ટૂંકા ગાળાની લોન ધિરાણ સોળ હજાર અન્ય ચાલુ મિલકતો સાત હજાર બસો કાયમી મિલકતો દ્રશ્ય પાંચ લાખને સાઠ હજાર રોકડ અને રોકડ સમકક્ષ ચૌદ હજાર માલ સામગ્રી છેતાલીસ હજાર વેપારી લેણા પંદર હજાર આઠસો અન્ય બિનચાલુ મિલકતો અઢાર હજાર બિનચાલુ રોકાણ છવ્વીસ હજાર કાયમી મિલકતો અદૃશ્ય એક લાખને વીસ હજાર લાંબા ગળાના લોંધિરણ બાવીસ હજાર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પત્રક મુજબ આ બધી માહિતી ગોઠવતું જાવાનું છે આ દાખલામાં ફક્ત મિલકતો દર્શાવતું પત્રક એનો મતલબ એમ થયો કે તમારે જે મિલકતો છે તે જ ક્રમ અનુસાર દર્શાવવાની છે આપણે મિલકતો માટે સૌથી પહેલાં હેડિંગ આવશે ચાલુ મિલકતો તેમાં કાયમી મિલકત એ કરીને અને એમાં એક નંબર દ્રશ્ય મિલકત તેની સામે આપણે દ્રશ્ય મિલકત દર્શાવવાની છે અદ્રશ્ય મિલકત જેની સામે આપણે અદ્રશ્ય મિલકત દર્શાવવાની છે ચાલુ રોકાણ જે છવ્વીસ હજાર આપેલ છે તે દર્શાવવાના છે સી લાંબા ગાળાના લોન આપણે બાવીસ હજાર દર્શાવવાના છે અને ડી અન્ય ચાલુ મિલકતો તેમાં આપણે અઢાર હજાર દર્શાવવાના છે આમ ચાલુ મિલકતો એનો કુલ સરવાળો સાત લાખ છેતાલીસ હજાર થશે હવે આપણે બીજું એડિંગ ચાલુ મિલકતો તે દર્શાવી તેમાં આપણે એ ચાલુ રોકાણો જે આપણે આપેલા છે બાર હજાર રૂપિયા બીમાં માલ સામગ્રી આપેલ છે છેતાલીસ હજાર રૂપિયા સીમાં વેપારી લેણાં પંદર હજાર આઠસો આપેલ છે ડી રોકડ અને રોકડ સમકક્ષ જે આપણને ચૌદ હજાર રૂપિયા આપેલ છે સીમાં ત્યારબાદ ઈમાં ટૂંકા ગાળાની લોન ધિરાણ સોળ હજાર આપેલ છે અને એપમાં અન્ય ચાલુ મિલકતો સાત હજાર બસો આપેલ છે આ રીતે બીજા નંબરનો હેડિંગનો ચાલુ મિલકતોનો કુલ સરવાળો એક લાખ અગિયાર હજાર થશે હવે આપણે એક નંબર અને બે નંબર બંનેનો કુલ સરવાળો આઠ લાખ સત્તાવન હજાર થશે આ પ્રકારના દાખલા છે તે પાંચ ગુણમાં પૂછાઈ શકે અથવા તો છ ગુણમાં પૂછાઈ શકે હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર સાત છે દાખલા નંબર પાંચ તેની સમજૂતી મેળવીશું ચાલો આપણે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર પાંચ જોઈએ નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ તન સત્તરના રોજ લેવામાં આવી છે આ બાકીઓ પરથી એકત્રીસ તન સત્તરના રોજ પાકા ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ પ્રમાણેનું પત્રક તૈયાર કરો અહીં આપણે એકથી નવ રકમો અલગ અલગ આપેલ છે સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર આપેલ છે કુલ છ લાખ પચાસ હજાર સામાન્ય અનામત આપેલ છે સિત્તેર હજાર પ્રોવિડન્ટ ફંડ ત્રણ લાખને સાઠ હજાર લેણદારો છ્યાસી હજાર જાહેર થાપણ ત્રણ લાખ છવ્વીસ હજાર ભાડું ચૂકવાનું બાકી તેર હજાર કરવેરાની જોગવાઈ અણસઠ હજાર અન્ય ગાળાની જવાબદારી પંદર હજાર કામચલાઉ લોન કાઉન્સમાં જમા બાકી લખેલું છે બાર હજાર વિદ્યાર્થી મિત્રો હવે તમારે પાકું સરો તૈયાર કરવાનું છે તેથી તેની આપણે મૂડી દેવા બાજુની જે બાકીઓ છે એટલે ઇક્વિટી અને જવાબદારી આ હેડિંગ જ દર્શાવવાનું છે તો આપણે સૌ પ્રથમ વિગત નોંધ નંબર અને રકમના બે ખાના પાડીશું ઇક્વિટી અને જવાબદારીમાં આપણું પહેલું હેડિંગ યાદ છે ને નંબર એક શેર હોલ્ડર્સના ભંડોળ જેમાં એ કરીને શેર મૂડી જે આપણને ઇક્વિટી શેર મૂડી આપેલી છે છ લાખને પચાસ હજાર બી અનામત અને વધારો જેમાં આપણે સામાન્ય અનામત આપેલ છે સિત્તેર હજાર આમ શેર હોલ્ડર્સના ભંડોળનો કુલ સરવાળો સાત લાખને વીસ હજાર થશે આપણું બીજું એડિંગ ચાલુ જવાબદારીઓ તેમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં જેમાં આપણે જાહેર થાપણ દર્શાવીશું ત્રણ લાખને છવ્વીસ હજાર છે બી અન્ય લાંબા ગાળાની જવાબદારી જે આપણે પંદર હજાર આપેલ છે સી લાંબા ગાળાની જોગવાઈઓ જેમાં આપણે પ્રોવિડન્ટ ફંડ છે તે દર્શાવવાનો થશે ત્રણ લાખને સાઠ હજાર આમ બે નંબરના હેડિંગનો કુલ સરવાળો સાત લાખને એક હજાર થશે ત્યારબાદ આપણું ત્રીજું હેડિંગ ચાલુ જવાબદારીઓ તેમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે કે કામચલાઉ લોન બાર હજાર રૂપિયા વેપારી દેવા એટલે કે લેણદારો છ્યાસી હજાર રૂપિયા અન્ય ચાલુ જવાબદારી એટલે કે ભાડું ચૂકવાનું બાકી તેર હજાર રૂપિયા અને ડીમાં ટૂંકા ગાળાની જોગવાઈ જેમાં કરવેરાની જોગવાઈ દર્શાવવાની થશે આપણે અડસઠ હજાર તેનો સરવાળો એક લાખ ઓગણસી હજાર અને આમ પાકાસરાનો કુલ સરવાળો છે સોળ લાખ રૂપિયા થશે તમારે ખાસ ધ્યાનમાં રાખવું આપણે પાકા સરળ જે નમૂનો આપેલ છે આ નમૂના મુજબ જ આપણે માહિતી ભરવાની છે તેથી તમારે ફક્ત નમૂનો જ તૈયાર કરવો આપણે ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળ તેમાં બે વિગત આવશે બિનચાલુ જવાબદારીમાં ત્રણ વિગત આવશે અને ચાલુ જવાબદારીમાં ચાર વિગત આવશે ખાસ ધ્યાનમાં રાખો ચાલો હવે આપણે પ્રશ્ન છ એટલે કે દાખલા નંબર છ જોઈએ નીચે આપેલ બાકીઓ મૂળ લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે આ બાકીઓ પરથી એકત્રીસ તન સત્તરના રોજનું પાકું સરયુ આપણે કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ તૈયાર કરવાનું છે અહીંયા આપણે મળવાની બાકી વ્યાજ આપેલું છે ત્રીસ હજાર પ્લાન્ટ યંત્ર પંદર લાખ ઇક્વિટી શેર મૂડી પંદર લાખ બેંક સિલક અને રોકડ સડસઠ હજાર પાંચસો સામાન્ય અનામત ત્રીસ હજાર આખ બે લાખ સિત્તેર હજાર લેણદારો છ લાખ દેવાદાર ત્રણ લાખ હજાર કરવેરાની જોગવાઈ નેવું હજાર બાર ટકાની લોન એક લાખ પંચાણું હજાર રોકાણો પિસ્તાલીસ હજાર ડિપોઝિટ એક લાખ સત્યાસ હજાર પાંચસો પ્રોવિડન્ટ ફંડ ત્રીસ હજાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે આને પાકાશ્રયમાં માહિતી દર્શાવવાની છે તો સૌ પ્રથમ આપણે પાકુશ્રયું છે તેનું હેડિંગ લખી લઈએ અને ક્રમ અનુસાર આ હેડિંગ મુજબ આપણે માહિતી છે તે ભરતા જઈએ ઉપર આપણે ટાઇટલમાં લખવાનું છે મૂળ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજનું પાકુશ્રયું પાકા સાહેબ સૌપ્રથમ વિગત નોંધ નંબર જે આપણે ખાનું કોરું રહેશે અને રકમ રૂપિયાના આપણે બે ખાના પાડવાના થશે સૌથી પહેલાં ઇક્વિટી અને જવાબદારી તેમાં આપણે એ શેર હોલ્ડરના એક નંબરમાં શેર હોલ્ડર્સના ભંડોળ જેમાં એ શેર મૂડી જેમાં આપણે ઇક્વિટી શેર મૂડી દર્શાવીશું પંદર લાખ બી અનામત અને વધારો જેમાં આપણે સામાન્ય અનામત દર્શાવીશું ત્રીસ હજાર રૂપિયા આમ એક નંબરનો કુલ સરવાળો આપણે પંદર લાખ ત્રીસ હજાર થશે ત્યારબાદ આપણું બીજું ટાઇટલ ચાલુ જવાબદારી જેમાં એ લાંબા ગાળાના ઓછીના નાણાં જેમાં બાર ટકાની બેંક લોન એક લાખ પંચાણું હજાર બી અન્ય લાંબા ગાળાની જવાબદારી જે આપણે આપેલ નથી તેથી દેશ દર્શાવીશું માં લાંબા ગાળાની જોગવાઈઓ જેમાં આપણે પ્રોવિડન્ટ ફંડ ત્રીસ હજાર આપેલ છે આમ બે નંબરનો કુલ સરવાળો બે લાખ પચીસ હજાર થશે ત્યારબાદ આપણું ત્રીજુએટિંગ ચાલુ જવાબદારી જેમાં એ ટૂંકા ગાળાના ઓછીના નાણાં જે આપણને આપેલ નથી તેથી ડેશ કરીશું બી વેપારી દેવા જેમાં આપણે લેણદારો છ લાખ દર્શાવીશું સી અન્ય ચાલુ જવાબદારી જે આપણે આપેલ નથી તેથી ડેશ દર્શાવીશું ટૂંકા ગાળાની જોગવાઈ જેમાં આપણે કરવેરાની જોગવાઈ નેવું હજાર દર્શાવીશું આમ ત્રણ નંબરનો કુલ સરવાળો છ લાખને નેવું હજાર થશે હવે આપણે કુલ સરવાળો એક બે અને ત્રણનો કુલ સરવાળો ચોવીસ લાખ પિસ્તાલીસ હજાર થશે હવે આપણે મિલકતો જોઈએ તો મિલકતોમાં સૌ પ્રથમ આપણું હેડિંગ ચાલુ મિલકતો તેમાં એ એટલે કે કાયમી મિલકત જેમાં આપણે દ્રશ્ય મિલકત જેમાં પ્લાન્ટ યંત્ર આપેલ છે પંદર લાખ દર્શાવીશું અદ્રશ્ય મિલકત આપેલ નથી તેથી ડેશ દર્શાવીશું બી બિન ચાલુ રોકાણ પિસ્તાળીસ હજાર આપેલ છે સી લાંબા ગાળાની લોન અને ધિરાણ જેમાં આપણે ઇલેક્ટ્રિકસિટી ડિપોઝિટ દર્શાવીશું એક લાખ સત્યાસી હજાર પાંચસો અને ડીમાં અન્ય બિનચાલુ મિલકત જે આપણે આપેલ નથી આમ કુલ એક નંબરનો સરવાળો એટલે કે બિન ચાલુ મિલકતોનો સરવાળો સત્તર લાખ બત્રીસ હજાર પાંચસો થશે હવે આપણું બીજું એડિંગ ચાલુ મિલકતો જેમાં આપણે સૌપ્રથમ ચાલુ રોકાણો જે આપણે આપેલ નથી બી માલ સામગ્રી જેમાં આપણે આકર્ષ્ટો બે લાખ સિત્તેર હજાર દર્શાવીશું સી વેપારી લેણાં એટલે કે દેવાદાર જે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર આપેલ છે ડી રોકડ અને રોકડ સમકક્ષ જેમાં આપણે બેંક સિલક અને રોકડ દર્શાવીશું સડસઠ હજાર પાંચસો ઈમાં ટૂંકા ગાળાની લોન ધિરાણ જે ડેશ દર્શાવીશું અને એપમાં અન્ય ચાલુ મિલકત જેમાં મળવાનું બાકી વ્યાજ આપણે ત્રીસ હજાર દર્શાવીશું આમ ચાલુ મિલકતનો કુલ સરવાળો સાત લાખ બાર હજાર પાંચસો થશે હવે આપણે એક નંબર અને બે નંબર કુલ સરવાળો ચોવીસ લાખ પિસ્તાળીસ હજાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા પરીક્ષામાં પાંચથી છ ગુણના પૂછાશે અહીંયા જે આપણે ત્રણ દાખલા શીખ્યા દાખલા નંબર ચાર પાંચ અને છ તેમાં ફક્ત પાકા સરોને લગતી જ માહિતી ભરવાની હતી તો તમારે પાકુસરોઈ તૈયાર કરી અને તેમાં આવતી વિગતો છે તે અંદર દર્શાવવાની હોય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નફા નુકસાન દર્શાવતું પત્રક અને તેમાં કઈ કઈ માહિતી છે આવે છે તેનો સમાવેશ થાય છે અને તેને લગતા દાખલાઓ છે તે આપણે જોશું ચાલો નેક્સ્ટ મળીએ ત્યાં સુધી બાય બાય